કેશોદ તાલુકાના અજાબ નેચર નીડ યુથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેશોદ તાલુકાને હરિયાળો બનાવવાના સંકલ્પ સાથે 31,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ગત વર્ષે અજાબમાં 23,400 વૃક્ષોનું વાવેતર કરાયું હતું, તેમજ ગામ તળમાં 700 વૃક્ષોનું વાવેતર કરીને ટ્રી ગાર્ડ લગાવી સાર્વજનિક જગ્યાઓમાં બગીચા વાવેલ છે. જે વાવેતર કરેલા વૃક્ષો આજે ઘટાદાર બની ગયા છે, જેમાં ગામ લોકો પણ સાથ સહકાર આપી રહ્યા છે. નેચર નીડ યુથ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અભય વ્યાસે જણાવ્યું કે કેશોદ તાલુકાના આજુબાજુના વિસ્તારોમાં પણ કોઈક સામાજિક સંસ્થાઓ, ખેડૂતો, પર્યાવરણ પ્રેમીઓએ વૃક્ષારોપણ કરવાનું આયોજન હોય તેમને અજાબ તાલુકા શાળાએ આવેલી નર્સરીએથી વિનામૂલ્યે વૃક્ષોનું વિતરણ કરવામાં આવશે. નેચર નીડ યુથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષોના વાવેતર તથા વૃક્ષોના વિતરણ માટે કિસાન ક્લબ જૂનાગઢ તથા કેશોદ વન વિભાગનો પણ સહકાર મળે છે. અજાબ નેચર નીડ યુથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગયા વર્ષે અમારી સંસ્થાએ એક સંકલ્પ લીધો કે આપણા વિસ્તારને આપણે હરિયાળો બનાવવો છે. એના માટે અમે થોડાક મિત્રો ભેગા થઈ અને એક ટીમ બનાવી અને 31,000 વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો છે. એ મુજબ ગયા વર્ષે અમે ગામ લોકોના સાથ સહકારથી 23,400 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. એની અંદર અજાબ ગામ તળની અંદર જે 700 જેટલા વૃક્ષ વવાણા એને ટ્રીગાર્ડથી રાખ્યા છે, ટ્રીગાર્ડ સાથે રાખ્યા છે, તેમજ 5 જે સાર્વજનિક જગ્યાઓ હતી એની અંદર બગીચા બનાવ્યા છે. એની અંદર ત્યાં વસતા નાગરિકોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે અને આજે 1 જ વર્ષની અંદર એ બગીચા ખૂબ જ મોટા થઈ ગયા છે. તેમજ જે ખેડૂતોને વૃક્ષો વાવવા હોય એને કાયમી અમારી જે તાલુકા શાળાની અમારી નર્સરી છે ત્યાંથી અમે વૃક્ષનું વિતરણ કરીએ છીએ, જેની અંદર ફૂલથી લઈ છાયણાના વૃક્ષ તેમજ ઔષધીય અર્જુન સાદર જેવા કરંજ જેવા અનેક વૃક્ષોનું અમે વિતરણ કર્યું છે. એ જ કાર્યક્રમના અનુસંધાનમાં આ વર્ષે પણ અમારું વૃક્ષારોપણનું કાર્ય ચાલુ કર્યું છે. એની અંદર અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ કિસાન ક્લબ જૂનાગઢ તરફથી ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે. અત્યાર સુધી આ કાર્યક્રમ અમારા અજાબ ગામ પૂરતો સીમિત હતો. હવે કેશોદ તાલુકાના કોઈ પણ ગામની અંદર કોઈ પણ લોકોને સાર્વજનિક જગ્યાએ કે પ્રાઇવેટ આપણે ઘરની આજુબાજુમાં કે વાડી વિસ્તારમાં વૃક્ષો વાવવા હોય તો અમારી સંસ્થાનો સંપર્ક કરશે તો અમે એમને જોઈતા પ્રમાણમાં વૃક્ષો પહોંચાડશું. અને કેવી રીતે અમે અમારા ગામની અંદર ગ્રુપ એક સંસ્થા બનાવી અને આટલા મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કર્યું, એવી જ રીતે જો દરેક ગામમાં જાગૃતિ આવે અને યુવાનો, ગામના વડીલો બધા ભેગા મળી આવી જ રીતે વૃક્ષારોપણ થાય તો માત્ર અજાબ નહીં પણ આપણો આખો કેશોદ તાલુકો હરિયાળો બને. તો એટલા માટે આજે આ ન્યૂઝ ચેનલના માધ્યમથી બધાને એવી વિનંતી કરીએ કે દરેક ગામની અંદર આ રીતે વૃક્ષારોપણ થાય અને આપણો વિસ્તાર હરિયાળો બને. વંદે વસુંધરા. ગોવિંદ હડિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કેશોદ.